જુદા જુદા પ્રકારનું સામાન્ય કાયદાઓનું જ્ઞાન જો માનવીની અંદર રહેશે તો કાયદાનું ઉલ્લંઘન થશે નહીં, એની આપણે વાત કરી. પણ નાગરિકોને જે અધિકારો આપવામાં આવ્યા છે તે અધિકારો વિના કોઈ પણ વ્યક્તિ ક્યારેય સર્વતોમુખી વિકાસ સાધી શકતો નથી. એ પછી વ્યક્તિ હોય, રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય, એના વિકાસ માટે પહેલા એ મૂળભૂત અધિકારો તેને પ્રાપ્ત થયેલા હોવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્રસંઘનું ઘોષણાપત્ર ચાર્ટર ઓફ રાઇટ્સ, બરાબર, એની અંદર એવી જાહેરાત કરવામાં આવી છે કે દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થાય અને એના કારણે દરેક રાષ્ટ્રના બંધારણની અંદર આ પ્રકારના અધિકારો છે એ અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે અને જેની અંદર વ્યક્તિ અધિકારો વિના સર્વતોમુખી વિકાસ, આપણે એમણે વાત કરી, ત્યારે તે સંપૂર્ણ વિકાસ ન સાધી શકે. એક ક્ષેત્રની અંદર કદાચ વિકાસ થઈ શકે પણ સર્વતોમુખી વિકાસ અધિકારો વગર ભોગવી શકાતો નથી. ત્યાર પછી માનવી છે કે જે માનવ અધિકારો છે એ અધિકારો નાગરિકોનું મહત્વનું અને અનિવાર્ય લક્ષણ કહેવાય. બરાબર, આપણે આ યાદ રાખીશું કે નાગરિકોનું મૂળભૂત અને મહત્વનું લક્ષણ કયું, તો કે માનવ અધિકારો, આપણને બંધારણની રૂએ મળેલા અધિકારો. સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુએને વ્યક્તિઓને ભેદભાવ વગર આ અધિકારો દરેક રાષ્ટ્રના નાગરિકોને સારી રીતે ભોગવી શકે એ માટે આ મૂળભૂત અધિકારો આપેલા છે અને એ મુજબ દરેક રાષ્ટ્ર છે એ રાષ્ટ્ર પોતાના બંધારણની અંદર આવા પ્રકારના અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે જેના કારણે નાગરિકો છે એ સ્વતંત્ર વિચારો કરી શકે, અભિવ્યક્તિ કરી શકે અને સર્વતોમુખી વિકાસ સાધી શકે. એ માટે પણ આ સંયુક્ત રાષ્ટ્રસંઘના ઘોષણાપત્રની અંદર ચાર્ટર ઓફ રાઇટ એ ઘોષણાપત્ર છે અને એમાં જાહેરાત કરવામાં આવી હતી અને એ મુજબ આજે દરેક રાષ્ટ્રનો વ્યક્તિ સારી રીતે માનવ જીવન જીવી શકે એ માટે આ અધિકારો વ્યક્તિને આપવામાં આવેલા છે. આ થઈ અધિકારો વિશેની વાત. હવે આપણે